વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું ધોરણ આઠ ગણિતના પ્રશ્ન ત્રણ અ જે એસાઇમેન્ટનો છે એના પ્રકરણ બારના દાખલાઓ જે બીજા પ્રકરણો છે એના દાખલાઓ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં એસાઇમેન્ટનું જે પ્લેલિસ્ટ છે એમાં મળી જશે અહીંયા આપણે અવયવ પાડવાનું છે તો સૌ એકદમ મને કહેવાય ને કે ઇઝી દાખલાઓ છે બરાબર સમજો આવડી જશે તમને પંદર એ નો વર્ગ બી નો વર્ગ ઓછા દસ એ બી હવે અહીંયા તમે જુઓ પંદર એટલે શું થાય પાંચ તરી પંદર એનો વર્ગ એટલે એ ગુણ્યા એ બી નો વર્ગ એટલે બી ગુણ્યા બી આપણે એકદમ બેઝિક વેમાં સમજીશું એટલે તમને તમને સમજાઈ જાય અને માસ આ ચેપ્ટરમાંથી મળે તો દસ એટલે પાંચ દુ દસ ગુણ્યા એ ગુણ્યા બી હવે જુઓ સરખા સરખા હોય ને બાર કાઢવાના તો સરખા કોણ છે તો પાંચ છે તો હા તેને નીચે લીટી કરી દેવાની એટલે આપણને ખ્યાલ આવ્યું આ સરખા છે એ એ પછી બી બી હવે બે તો છે નહીં આમાં નથી આમાં ત્રણ તો બસ આટલું બહાર નીકળશે તો શું બાર નીકળશે જે લીટી કરીએ પાંચ એ બી હવે જે કૌન્સ કરવાનો જે વધ્યું છે એ અહીંયા શું વધ્યું છે ત્રણ વધ્યું છે તો ત્રણ અહીંયા એ વધ્યું છે એ અને બી વધ્યું તો ત્રણ એ બી હવે ઓછા હોય તો ઓછા ને વધતા હોય તો વધતા ઓછા છે અહીંયા તો ઓછા મૂક્યા બે એકલો આવશે બાકી બધું તો નીકળી ગયું તો જવાબ આવશે આ કેટલો ઇઝી છે છે ને ઈઝી ચાલો બીજો જુઓ હવે તો કેટલો છે આઠ એનો ઘન બી ઓછા છ એનો વર્ગ બીનો વર્ગ હવે આઠ એટલે શું થાય બે દૂ ચાર ચાર દૂ આઠ નો ઘન એટલે એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા બી હવે અહીંયા ત્રણ દુ છ થાય અથવા બે તરી છ તો બે ગુણ્યા ત્રણ એનો વર્ગ એટલે એ ગુણ્યા એ બીનો વર્ગ એટલે બે ગુણ્યા બી આવી રીતે લખો એટલે શું મિસ્ટેક ના થાય જો એમ તો ડાયરેક્ટ બી આવડે તમે બહુ પ્રેક્ટિસ કર્યું તો તમને ડાયરેક્ટ ખબર પડી જાય પણ જેને ખબર નથી પડતી એને આવી દિવસ અવયવ પાડ દેવાના એટલે કોઈ ટેન્શન જ નહીં તો જો સરખું હોય એની નીચે કરીશું બે બે આ એ આ એ આ બીજો એ બીજો એ આ બી અને આ બી હવે કંઈ સરખું છે નહીં આના સિવાય તો બે એમના એમ એની બે ઘાત આવશે એનો વર્ગ પછી બી હવે કૌંસમાં શું વધશે બે દુ ચાર ચાર એ અહીંયા શું વધશે અહીંયા ઓછા આવશે અહીંયા ત્રણ બી તો આ તમારો જવાબ આવશે હવે જોઈએ ત્રીજો દાખલો ચલો દસ એનો વર્ગ બીનો ઘન છે ઓછા બાર એ બીનો વર્ગ તો દસ એટલે પાંચ દુ દસ થાય એનો વર્ગ એટલે એ ગુણ્યા એ બીનો ઘન એટલે બી ત્રણ વાર આપણે ગુણાશે અહીંયા બે દુ ચાર ચાર તરી બાર ચલો એ ગુણ્યા બીનો વર્ગ છે એટલે બી ગુણ્યા બી સરખું કોણ છે અહીંયા બે છે સરખા યસ પછી એ એ બી બી અને બીજો બી પણ છે તો સરખા હોય બાર લખી દીધી બે એ બીનો વર્ગ બે વાર છે એટલે બીનો વર્ગ આવશે એ સરખા છે સામાન્ય છે અહીંયા બીજું કોર્ષમાં શું હશે અહીંયા પાંચ એ બી પાંચ એ બી હવે ઓછા બે તરી છ બીજું કંઈ છે નથી બધું નીકળી ગયું છે તો મતલબ જવાબ આવશે આ ઓકે હવે જોઈએ ચોથો તો ચોથામાં છ એનો વર્ગ બીનો વર્ગ ઓછા આઠ એનો ઘન બીનો ઘન હવે છ એટલે બે તરી છ એનો વર્ગ એટલે બે વાર લખવાનું એ ગુણ્યા એ બીનો વર્ગ એટલે બી ગુણ્યા બી અહીંયા બે આઠ એટલે બેનો ઘન બે દુ ચાર ચાર દુ આઠ એનો ઘન એટલે એ ગુણ્યા એ ગુણ્યા એ બીનો ઘન એટલે બી ગુણ્યા બી ગુણ્યા બી સરખાવા નીચે રીટી કરીએ બે બે એ બે વાર છે અહીંયા પણ બે વાર છે એ પછી બી બે વાર છે તો અહીંયા પણ બે વાર છે તો બે એ બે વાર એટલે એનો વર્ગ બી બે વાર એટલે બીનો વર્ગ અહીંયા શું હતું ત્રણ વધ્યા એકલા અહીંયા ઓછા તો ઓછા બે ધું ચાર એ બી તો આટલું વધશે તો એટલું લખવાનું રહેશે તો આ જવાબ આવશે ચોથાનો હવે જોઈએ બીજો પ્રશ્ન અવયવો પાડો નિત્ય ઉપયોગ કરીને બરાબર એકદમ ઇઝી છે એક જ નિત્ય આપણે અહીંયા વાપરવાનું છે કયું તો એ વત્તા બી ગુણ્યા એ ઓછા બી હોય તો શું આવે એનો વર્ગ ઓછા બીનો વર્ગ હવે આનાથી ઉલટું જો એનો વર્ગ ઓછા બીનો વર્ગ હોય તો જવાબ શું આવશે એ વધતા બી એ ઓછા બી તો અહીંયા તમારે જોવાનું એક્યાસી એક્સનો વર્ગ ઓછા સોળ છે તો એક્યાસી કોનો વર્ગ છે નવનો એક્સ કોનો વર્ગ છે એક્સનો તો નવ એક્સનો વર્ગ આવશે આ સોળ કોનો વર્ગ છે ચારનો બરાબર હવે અહીંયા જુઓ આ એનો વર્ગ ઓછા બીનો વર્ગ તો અહીંયા એ નવ એક્સ છે બી છે ચાર તે વત્તા બી ઓછા બી એટલે શું આવશે નવ એક્સ ઓછા ચાર ગુણ્યા નવ એક્સ વધતા ચાર અથવા અહીંયા પ્લસ નિશાની પ્લસ માઇનસનું કંઈ નહીં આગળ પાછળ આપણે ગમે તે લખો કંઈ ખોટું નથી તો આ જવાબ આવશે ચલો બીજો જુઓ હવે બીજામાં પણ નવ વર્ગ છે તો ત્રણનો વર્ગ છે તો ત્રણ એક્સ વાયનો વર્ગ એકસો એકવીસ છે અગિયારનો વર્ગ તો શું આવશે ત્રણ એક્સ વાય અગિયાર ત્રણ એક્સ વાય ઓછા અગિયાર કેટલો ઇઝી છે છે ને હવે એના પછી જો ત્રીજો સો કોનો વર્ગ છે દસનો તો દસ એક્સનો વર્ગ ઓગણપચાસ કોનો વર્ગ છે સાતનો અને સાત વાયનો વર્ગ આવશે તો શું આવશે દસ એક્સ વત્તા સાત વાયનો વર્ગ અરે સોરી ગુણ્યા દસ એક્સ વત્તા સાત વાય ગુણ્યા દસ એક્સ ઓછા સાત વાય મળી ગયો જવાબ એકદમ ઇઝી હવે જો ત્રી ચોથો હવે છ ચોસઠ ચોસઠ કોનો વર્ગ છે આઠનો તો આઠ એક્સનો વર્ગ આવશે આખું અને આ પાંચનો વર્ગ આવશે તો શું આવશે આઠ એક્સ વત્તા પાંચ ગુણ્યા આઠ એક્સ ઓછા પાંચ હવે જો આના આ તો ચલો ઇઝી દાખલા ધારો કે કોઈ દાખલો આવું પૂછે કે ભાઈ ચલો ચાર એક્સનો વર્ગ ઓછા પાંચ તો તો ચાર કોનો વર્ગ છે બેનો તો બે એક્સનો વર્ગ પાંચ કોનો વર્ગ છે ખબર છે વર્ગમૂળમાં પાંચનો બરાબર આ એક્સ્ટ્રા દાખલો નગર તમને એમ તો સેવા કયો ગણાવે છે તો બે એક્સ વત્તા વર્ગમૂળમાં પાંચ બે એક્સ ઓછા વર્ગમૂળમાં પાંચ આવું આવશે તો અહીંયા થાય છે પ્રશ્ન ત્રણ અપૂરો નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રશ્ન ત્રણ બ જોઈશું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તમારા મિત્રોને શેર કરો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેયર ઓલ ધ બેસ્ટ